નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. દિલ્હીમાં લોકોને ફોન કરીને એક્સિસ બેંકમાંથી બેંક અધિકારી બોલતો હોવાનો ભરોસો આપીને ડેબિટ કાર્ડના ડિટેલ્સ અને ઓટીપી નંબર મેળવી લોકો સાથે છેતરપિંડી કરતા 17 આરોપીઓને પોલીસે ઝડપી પાડી છે. હાલ ટેકનોલોજી આમ પબ્લિક જ્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો કરી રહી છે ત્યારે લોકો ઈ બેન્કિંગ જેવી સેવાઓનો લાભ રહી રહ્યા છે, જેનો દુરુપયોગ કેટલાક અસામાજિક તત્વો એ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેવો જ બનાવ અમદાવાદમાં થયો હતો ત્યારે અમદાવાદ ખાતે એક મોન્ટો નામના સોફ્ટવેર એન્જિનિયર પર જ્યારે એક ફોન આવે છે કે હું એક્સિસ બેંકમાંથી બોલું છું, તેમનો ડેબિટ નંબર લઈ નવ ડેબિટ આવશે કે નહીં તેની ફરિયાદના ખાતામાંથી 7,74,700 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતાં મોન્ટુભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ લખાવતા પૂરી હકીકત સામે આવી હતી. આ જાણતા સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હીથી એક કોલ સેન્ટર પકડવામાં આવ્યું હતું, જેમાં કામ કરતી 16 છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે 334 ડેબિટ કાર્ડ મળ્યા છે, 2 લેપટોપ, 14 ફોન, 32 મોબાઈલ ફોન, પેટીએમ ડેબિટ 328 તેમજ સિમ કાર્ડ 1275 મળી આવ્યા હતા. મુખ્ય આરોપી તારીખ નુરાની, સંજય ભસીન તેમજ મેનેજર હતા તથા અઝર અને આસુ મેન માસ્ટર માઇન્ડ ગણવામાં આવી રહ્યા છે. તેમને પકડવા માટે પોલીસે ગતિવિધિઓ આગળ વધારી છે. અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે 20મી તારીખના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની વિગત એવી હતી કે અમદાવાદ શહેરમાં જ વસતા એક સોફ્ટવેર એન્જિનિયર પોતે ઓટીપી રિલેટેડ ફ્રોડ, એટલે કે બેંકમાંથી બોલું છું અને તમારું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જે છે એને અપડેટ કરવાનું છે અને અપડેટ કરવા માટે તમને નવું કાર્ડ આપવાનું છે, એના માટે તમે તમારી કાર્ડ ડિટેલ આપો અને થોડી વાર પછી તમારા ફોનમાં એક ઓટીપી આવશે, આ ઓટીપી તમે અમને આપો જેથી અમે તમારું કાર્ડ અપડેટ કરી અને તમારા ઘરે 25,000 પોઈન્ટ ઉમેરી અને મોકલી આપીએ. આવી રીતે એમનો ઓટીપી મેળવી લીધેલા. એટલે આવા ઓટીપી ફ્રોડથી 7.5 લાખ રૂપિયા, 7,75,000 જેવી રકમ એમના ખાતામાંથી અલગ અલગ 8 ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપડી જવા પામેલ હતી. એક કલાકની અંદર તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલો. અત્રેથી તાત્કાલિક પેટીએમનો કોન્ટેક્ટ કરતાં જાણવા મળેલ કે 1.5 કલાકની અંદર આ પૈસા કેશમાં વિડ્રોઅલ કરી લેવામાં આવ્યા હતા, અને માટે લાગ્યું કે આરોપીઓ ખૂબ જ ઝડપી અને ટેકનિકલી બહુ સાઉન્ડ હોય એવું જણાઈ આવતા પીઆઈ બારડ, પીએસઆઈ સોલંકી અને પીએસઆઈ હર્ષિલ પ્રજાપતિ નામોને આ જવાબદારી સોંપી અને તાત્કાલિક દિલ્હી ખાતે રવાના કરેલા. તદુપરાંત જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તેના આધારે આરોપીઓના જેટલા ચાલુ નંબરો છે એ નંબરો મેળવવામાં આવેલા અને દિલ્હી ખાતે ટીમે ઓપરેશન કરી કુલ 17 આરોપીઓની અટક કરવામાં આવેલી છે. એ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે. 16 આરોપીઓ પૈકી એક જે આરોપી છે નુરાની તે મુખ્ય આરોપી છે. તેમનું મૂળ કામ જે છે એ ઓટીપી મોકલ્યા બાદ જે પૈસા આવે એ પોતાના વોલેટમાં મેળવી અને એ વોલેટમાં મેળવ્યા બાદ પેટીએમ બેંક એકાઉન્ટ જે સિસ્ટમ શરૂ થઈ છે એમાં ટ્રાન્સફર કરી દેવાની હતી. કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. થરાદ પોલીસ મથક આગળ આવેલી દુકાનો આગળ પાર્ક કરેલા બાઇકની ચોરી કરનાર યુવકને લોકોએ પીછો કર્યો હતો. જે બાઇક ચોરી એક ખાનગી હોસ્પિટલ આગળ સાઈડમાં મૂકી અન્ય બાઇકોની ચોરી કરવાના ઈરાદે બાઇકોની તપાસ કરી રહ્યો હતો. તે બાઇક ચોરની તમામ કરતૂતો ખાનગી હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હોસ્પિટલ આગળ બાઇક ચોરી કરતા યુવકને કોર્ડન કરી લોકોએ ઝડપી પાડ્યો હતો અને મેઠી પાક ચોખાડી બાઇકને ચોરને પોલીસને હવાલે કર્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, થરાદ. હિંમતનગરના વિદ્યાનગર કેમ્પસમાં આવેલા સિલ્વર ઇંગ્લિશ સ્કૂલનો બાળક જ્યારે કેમ્પસમાં રમી રહ્યો હતો ત્યારે કેમ્પસમાં ફાયરિંગ ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ત્યારે મિસ ફાયરિંગ થઈ જતા આ બાળકની ઘટના સર્જાઈ હતી ત્યારે શિક્ષકો દ્વારા બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હિંમતનગરના વિદ્યાનગરી કેમ્પસમાં આવેલા સિલ્વર ઇંગ્લિશ સ્કૂલનો બાળક જ્યારે કેમ્પસમાં રમી રહ્યો હતો ત્યારે કેમ્પસમાં ફાયરિંગની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ ફાયરિંગની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે ધોરણ 7નો વિદ્યાર્થી આશુતોષ તિવારી ત્યાં રમી રહ્યો હતો.
તે દરમિયાન મિસફાયરિંગ થઈ જતા આ ઘટના સર્જાઈ હતી. તાત્કાલિક શિક્ષકો દ્વારા બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરની કાર્યક્રમ હોવાથી તાત્કાલિક સારવાર માટે બાળકને હિંમતનગરની સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ મામલો શિક્ષકોની બેદરકારી સામે આવી છે અને શિક્ષકોએ તેમની ભૂલ પણ સ્વીકારી છે અને હવેથી આવી ભૂલ પણ નહીં થાય. મેરે બચ્ચે કો આજ સ્કૂલ મેં ગયા થા ઓર વહાં પર ઉસકો દૂસરે બચ્ચે ફાયરિંગ કી ટ્રેનિંગ કર રહે થે. કુછ દરમિયાન મિસ ફાયર હુઆ ઓર મેરે બચ્ચે કે પેર મેં આકે લગ ગયા. ઉસકે બાદ લગને કે બાદ સ્કૂલ કે સ્ટાફ ટીચર ઉસકો લેકે હોસ્પિટલ મેં આયે ઓર મુઝકો ઇન્ફોર્મ કિયે કે ભાઈ આપકે બચ્ચે કે પેર મેં કુછ લગા હૈ, આપ આઓ. વહાં આકે દેખા તો બચ્ચે કે પેર મેં ગોલી લગી હુઈ થી ઓર આજ હિંમતનગર મેં ડોક્ટરો કા મીટિંગ થી ઇસકે વજહ સે વહાં ડોક્ટર પ્રાઇવેટ મેં મિલે નહીં. ઇસકે બાદ હમ ઉસકો સિવિલ હોસ્પિટલ મેં લેકે આયે ઓર યહાં આને કે બાદ ઉસકા ટ્રીટમેન્ટ ચાલુ હૈ, ઉસકા ઓપરેશન કરકે ગોલી નિકાલ દીએ હૈ, અભી વો આઈસીયુ મેં હૈ. નહીં અભી એસા દેખને મેં તો કુછ એસા લગતા નહીં. શિક્ષકો ને યે બોલા કે બચ્ચે દસવીં ક્લાસ કે બચ્ચે થે, શૂટિંગ કર રહે થે ઓર ઇનસે ફાયરિંગ મિસ હો ગઈ ઓર મેરા બચ્ચા જા રહા થા ઉસકે પેર મેં લગ ગઈ. ગલતી અપને ઉન્હોને માની કે હમ આગે સે ઇસ ચીજ કા ધ્યાન રખેંગે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત, ન્યૂઝ હિંમતનગર. ગુજરાતભરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સર્વાના વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધુપુરા, શાહીબાગ, અસારવા, ચમનપુર, કલ્પીનગર અને મેઘાણીનગરમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી. એક સપનું હતું કે જે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશને અલગ અલગ રાજવાડામાં વહેંચેલો દેશ હતો એને એક કરીને અખંડ ભારત બનાવ્યો છે. એ સરદારભાઈ વલ્લભભાઈ પટેલનું આખી દુનિયામાં સૌથી ઊંચું 182 મીટરની હાઇટનું સ્ટેચ્યુ બને એવું એમનું સપનું હતું અને એ સપનું જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સરકારે સમગ્ર દેશની અંદર અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો સાથે મળીને તેમણે આમંત્રણ આપ્યું છે અને 31મી તારીખે માનનીય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના સાનિધ્યમાં આ સ્ટેચ્યુનું ઓપનિંગ થવા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર ગુજરાત દેશ ગૌરવ લઈ શકે પ્રકારનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબરે ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે સમગ્ર ગુજરાતના જનજન સુધી સરદાર પટેલનો સંદેશ પહોંચે. જે સરદાર પટેલે દેશ કાજે પોતાનું જીવન આપ્યું છે, જે સરદાર પટેલ પ્રત્યેક સ્વરૂપે ચાહે ખેડૂત હોય, ચાહે કોઈ રાજકીય આગેવાન હોય, ચાહે જાહેર જીવન હોય, સમાજ જીવનમાં કોઈ સામાજિક વિકાસના કાર્યો હોય અને દેશ કાજે જીવવા માટેની બાબત હોય, દરેક બાબતે સરદાર પટેલે એક આદર્શ મૂલ્યોનું જતન કર્યું છે. એવા સરદાર પટેલનો સંદેશ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા સરદાર પટેલ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ એકતા યાત્રા કર્ણાવતી મહાનગરની તમામ વિધાનસભાઓમાં સતત ફરીને આજે અસારવા વિધાનસભા ક્ષેત્રમાં જ્યારે આવી છે ત્યારે જંગી મેદની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓ, નાગરિકો આ એકતા યાત્રાનું આજે સન્માન કરી રહ્યા છે અને સરદાર પટેલનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ જન સુધી પહોંચાડીને ગુજરાત અને દેશ માટે સમાજ હિતના કાર્યો કરવા સૌને પ્રેરે એ પ્રકારનો એમનો સંદેશો છે. આપણે એવા સૌ કોઈ વ્યક્તિઓ છીએ જેને દેશ માટે, આઝાદી માટે મરવાનો કે મીટવાનો સમય પ્રાપ્ત થયો નથી, એટલે કે લગભગ બધા જ આઝાદી પછી જન્મેલા વ્યક્તિઓ છે. કેમેરામેન અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. વિધિવત પ્રારંભ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે તેમજ સાંસદ નારાયણ કાછડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. તેમજ અમરેલી વાસીઓ પાસપોર્ટ માટે જે મહાનગરોમાં ધક્કા ખાવા પડતા હતા તેમાંથી છુટકારો મેળવ્યો હતો. તેમજ રાજ્યમાં 5 જગ્યાએ પાસપોર્ટ કચેરી કાર્યરત કરવામાં આવી છે.
અમરેલીમાં પાસપોર્ટ કચેરીનો વિધિવત પ્રારંભ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ત્રિ સાંસદ નારણ કાછડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અમરેલી હતા ત્યારે અમરેલીના લોકોની વિદેશ જવા પાસપોર્ટ માટે રાજકોટ અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા. અમરેલીની પોસ્ટ કચેરી ખાતે એક પાસપોર્ટ કચેરી ઊભી કરીને કેન્દ્રીય મંત્રી રૂપાલા હસ્તે રિબિન કાપીને પાસપોર્ટ કચેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમરેલી નિવાસીઓ પાસપોર્ટ માટે જે મહાનગરોમાં ધક્કા ખાતા હતા તે ધરમના ધક્કામાંથી છુટકારો અનુભવ્યો હતો. રાજ્યમાં 5 જગ્યાએ પાસપોર્ટ કચેરી કાર્યરત છે, તેમાં સાંસદ કાછડિયા, કલેક્ટર સહિતના અધિકારી પદાધિકારીઓની હાજરી વચ્ચે પાસપોર્ટ કચેરી અમરેલી જિલ્લાવાસીઓ માટે શરૂ થતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અમરેલીનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પાસપોર્ટ શબ્દ એવો હતો કે આપણા બધાના મગજમાં એમ હતું કે આ તો એક VVIP વ્યવસ્થા છે અને પાસપોર્ટ કઢાવવા જાઓ, પાસપોર્ટ માટે અરજી કરવી એટલે અમદાવાદ જવાનું, અમદાવાદમાં એ આપણી અરજીમાં નાની મોટી કંઈક ખામી હોય તો બીજી વખત જવાનું, એટલે લગભગ તો લોકો આને કારણે કઢાવવાનું માંડી વાળતા હતા. અને આજે એક ખૂબ અગત્યના દસ્તાવેજ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. વિદેશ જવા માટે તો જરૂરી છે જ, પણ એ સિવાય પણ આપણા ઘણા બધા અધિકારો માટે એ આપણને કામમાં આવે એવું એક આ સાધન હતું. ભારત સરકારમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી કેન્દ્ર સરકારની આવી સુવિધાઓ અંતરિયાળ વિસ્તારમાં પણ ઉપલબ્ધ થાય અને સાધારણ માણસો પણ સરળતાથી પાસપોર્ટ કઢાવી શકે એના આધારે પોસ્ટ ઓફિસની અંદર જ આ સેવા કેન્દ્ર શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો. બસિરદલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. પાટણ જિલ્લાના સવિત તાલુકામાં પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દારૂના દૂધના શામાં અલ્ટો કાર ચલાવતા બાઇક ચાલકને ટક્કર મારી હતી. તેમજ બાઇક ચાલકને ટક્કર મારી પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો, ત્યારે બાઇકને ટક્કર મારતા મદદ કરવાને બદલે પોલીસનો સ્ટાફ રોફ દેખાડી રહ્યો છે. પોલીસને પ્રજાનું રક્ષણ કરવાની ફરજ છે, પરંતુ કેટલાક કોન્સ્ટેબલો પોલીસ બેડાને શરમાવે તેવા કૃત્ય કરતા હોય છે. તેવા કિસ્સાઓ અનેકવાર જોવા મળ્યા છે. ત્યારે એવો જ કિસ્સો બહાર આવ્યો છે ત્યારે સમી પોલીસના કોન્સ્ટેબલનો આ કોન્સ્ટેબલ એટલો દારૂના નશામાં હતો કે બાઇકને પણ ના જોયું. એવો જોઈએ વિગતવાર અહેવાલ. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે દારૂના દૂધ નશામાં અલ્ટો કાર ચલાવતા બાઇકને ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બાઇકને ટક્કર મારતા મદદ કરવાના બદલે પોલીસનો રોફ દેખાડ્યો હતો અને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ બાઇકમાં બેઠેલા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ કોન્સ્ટેબલને સબક શીખવાડવા માટે મહિલા દ્વારા પાટણ હોસ્પિટલમાંથી ફરિયાદ નોંધવામાં આવી છે.
ત્યારે જોવું એ રહ્યું છે કે પોલીસ દ્વારા આવા કોન્સ્ટેબલ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે. ત્યારબાદ એવું બન્યું કે એક્સિડન્ટ કારના સમી પોલીસ સ્ટેશનને કોન્સ્ટેબલ હોવાને કારણે પોલીસ પણ તેનો બચાવ કરવાના કેટલા પ્રયત્નો કરી રહી છે અને આ એક્સિડન્ટના ગુના સબૂતોના નાશ કરવા માટે કેટલાય પોલીસના મસો દ્વારા ગુનાના સબૂત નાશ કરવા માટે આવેલ, પરંતુ પોલીસના આવા પરસણોએ રજદારના સગા સંબંધીઓ જોઈને નાશ ના કરી શક્યા, પરંતુ તે લોકોએ રાતના સમયે એક્સિડન્ટ થયેલા બાઇકને રાતે ગુમ કર્યું હતું. વિક્રમસિંહ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ રાધનપુર. જામનગર શહેરના ધારાસભ્યને રાજ્યના કૃષિ મંત્રી RC ફળદુએ જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ રાજ્યના ખેડૂતના અલગ અલગ પણ મહત્વના કેટલાક મુદ્દા પર મીડિયા સાથે વાર્તાલાપ કરી હતી. જામનગરમાં કૃષિમંત્રી મુલાકાતે હતા ત્યારે તેઓ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ભાવાંતર યોજના ગુજરાતમાં એટલા માટે અસંભવ છે કે આ યોજનાની અમલવારી કરતા પૂર્વ આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા APMCOના પ્રતિનિધિઓ સહિતના અધિકારી કર્મચારીઓનું એક અલગ માળખું તૈયાર કરવું પડે છે, જે હાલના તબક્કે અસંભવ હોવાથી આ યોજનાના હાલમાં શક્ય બનાવી શકીએ તેવી સ્થિતિ નથી. તો રાજ્યમાં બીજા તબક્કામાં જાહેર થયેલ અસરગ્રસ્ત તાલુકાઓની યાદીને લઈને ઉઠી રહેલા વિરોધ મુદ્દે ફળદુએ કહ્યું છે કે કેન્દ્ર સરકારના અછતના 4 માપમંડળ નક્કી કરવામાં આવ્યા છે, જેને આધારે અછતની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં એકમાત્ર વરસાદના આંકડાઓને લક્ષ્યમાં રાખવામાં આવતા નથી, પરંતુ વરસાદના આંકડા સાથે જમીનમાં ભેજનું પ્રમાણ, ઉત્પાદન અને ભૌગોલિક પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લઈને અછતની વ્યાખ્યા ભારત સરકારના નિયમો મુજબ નક્કી. રિપીટ. અપઘાતના પ્રયાસના મામલે જ્યારે કૃષિમંત્રીને પૂછવામાં આવતા તેમણે આ બાબતે વાતને ગોળ ગોળ લઈને રાજ્યમાં જ્યાંથી ભાજપની સરકાર આવી છે ત્યાંથી ખેડૂતને પૂરતી વીજળી, પાણી અને પાણીના સંગ્રહ કરવાના સાધનો ઊભા કરી ખેડૂતોના પાયાના પ્રશ્નો માટે સરકારે કામ કર્યું હોવાની વાત કરી છે અને સાથે જણાવ્યું કે સામાજિક જીવનમાં ખેડૂતો જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે તે ખૂબ જ દુઃખદ બાબત છે. માર્કેટિંગ યાર્ડો અને અન્ય વેપારી એસોસિએશનો દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતો જે ખરીફ સિઝનમાં જે પાકો ઉત્પન્ન કરે છે એ ભારત સરકાર દ્વારા રાજ્યની અંદર મુખ્યમંત્રી ભાવાંતર યોજના હેઠળ એ પાકોની ખરીદી થાય એ પ્રકારની એક માંગણી આવે છે. પરંતુ આપણે ત્યાં દેશમાં જ્યારથી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારથી ટેકાના ભાવ મુજબ રાજ્યમાં ખરીફ અને રવિ બંને સિઝનની અંદર જણસીઓ ખરીદવામાં આવી રહી છે અને આ વખતે તો આપણા માટે આનંદનો વિષય છે કે પ્રધાનમંત્રીજીએ ખેડૂતો જે પોતાના ખેતરોમાં ખરીફ, રવિ અને ઉનાળુ ત્રણેય સિઝનમાં જે પાકો ઉત્પન્ન કરે છે એના ટેકાના ભાવ દોઢા કરી દીધા છે, અમુક અમુકમાં તો બમણા જેવી હાલત થઈ છે. અને એ હિસાબે જોઈએ તો ટેકાના ભાવથી છેલ્લા 2-3 વર્ષથી ગુજરાત રાજ્યમાં જે જણસીઓની ખરીદી કરવામાં આવે છે જેને લીધે ઠીક ઠીક પ્રમાણમાં પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા થયા છે. આ વર્ષે તો દોઢા ભાવ જ્યારે થયા છે ત્યારે સ્વાભાવિક રીતે આ રાજ્યની અંદર આ વર્ષે પણ મગફળી, કપાસ અને અન્ય જણસીઓ છે એ ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાતની અંદર અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ડાંગર અને મકાઈની પણ ખરીદીની પ્રક્રિયા શરૂ કરી છે અને એ પણ ટેકાના ભાવથી જ શરૂ કરી છે અને એ રીતે આવનારા દિવસોમાં કપાસ અને મગફળીની ખરીદી પણ નાફેડ દ્વારા ગુજરાતની અંદર શરૂ કરવાની છે. અને આ સંજોગોમાં જે રાજ્યોની અંદર ટેકાના ભાવથી રાજ્ય સરકાર કેન્દ્રને જણસીઓ ખરીદવા માટે દરખાસ્ત નથી કરતી અથવા તો મુખ્યમંત્રી ભાવાંતર યોજના હેઠળ જે રાજ્યોમાં કામકાજો ચાલે છે એ રાજ્યની અલગ પરિસ્થિતિ છે, પરંતુ ગુજરાતમાં આપણે ટેકાના ભાવથી ખરીદી કરવાનું માળખું ઊભું કરવામાં આવ્યું છે. આ વર્ષે જેમ વર્ષોથી CCI દ્વારા ખરીદી કરવામાં આવે છે એમ અન્ન નાગરિક પુરવઠા દ્વારા પણ વર્ષોથી અનેક જણસીઓની ખરીદી કરવામાં આવે છે જે ખાદ્ય ચીજો છે.
આ વર્ષે અન્ન નાગરિક પુરવઠા દ્વારા મગફળીની પણ ખરીદી કરવામાં આવશે અને એ રીતે સીસીઆઈ દ્વારા કપાસની પણ ખરીદી કરવામાં આવનાર છે. જ્યાં સુધી મુખ્યમંત્રી ભાવાંતર યોજનાની વાત આવે છે ત્યારે મારે સ્પષ્ટ કહેવું છે, ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભાવાંતર યોજનાના સંદર્ભમાં પણ બે વખત માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળ આ સરકારે બે વખત મિટિંગ કરી છે અને ભાવાંતર યોજનાના સારા અને નરસા પાસાઓની પણ ખૂબ જ વિસ્તૃતીકરણથી ચર્ચાઓ કરી છે. ગુજરાતની અંદર અગર મુખ્યમંત્રી ભાવાંતર યોજના લાગુ પાડવી હોય તો એના અંગેનું જેમ મધ્યપ્રદેશની સરકારે અલાયદું માળખું ઊભું કર્યું છે એ પ્રકારનું ગુજરાતની અંદર માળખું કર્મચારીઓનું ઊભું કરવું પડે. ત્યાં આગળ દરેક એપીએમસીઓમાંથી 2-2 કર્મચારીઓ રિક્રુટ કરી અને આખું એ ખરીદી અંગેનું માળખું મધ્યપ્રદેશની અંદર આજે પ્રવર્તમાન છે અને એ રીતનું ગુજરાત રાજ્યની અંદર નવું માળખું તાત્કાલિક રચવું અસંભવિત છે અને એ સંજોગોમાં મુખ્યમંત્રી ભાવાંતર યોજના આપણે આ વર્ષે લાગુ પાડી શકીએ નહીં, પરંતુ આવનારા દિવસોમાં આ અંગે એક કર્મચારીઓનું નવું માળખું ઊભું થાય અને એ અલાયદા તંત્ર દ્વારા મુખ્યમંત્રી ભાવાંતર યોજના આ રાજ્યમાં આવનારા દિવસોમાં સંભવિત છે. અમે મધ્યપ્રદેશમાં પણ સિનિયર અધિકારીઓની કૃષિ વિભાગની ટીમ મુખ્યમંત્રી ભાવાંતર યોજનાના સંદર્ભમાં અભ્યાસ માટે મોકલી હતી અને એ અભ્યાસના અંતે જે કંઈ નિચોડ આવ્યો છે એ નિચોડ મુજબ રાજ્યમાં પણ ઉચ્ચ લેવલની 2 બેઠકો થઈ ગઈ. આવનારા વર્ષોમાં મુખ્યમંત્રી ભાવાંતર યોજનામાં અગર રાજ્યએ આવવું હશે તો એના માટેનું અલગથી એક આખું માળખું ઊભું કરવું પડશે. આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ટેકાના ભાવો 1.5 ગણા વધાર્યા છે, હું માનું છું કે એ યોજનાનો સંપૂર્ણ રીતે રાજ્યએ ફાયદો ઉઠાવવો જોઈએ અને એ દિશામાં રાજ્ય સરકારે ભારત સરકારને વિનંતી કરી છે. ખરીફ સિઝનના પાકો રાજ્યમાં વહેલામાં વહેલી તકે ખરીદીની પ્રક્રિયા નાફેડ અથવા તો અન્ય એજન્સીઓ મારફતે, ભારત સરકાર જેના દ્વારા પણ કામ કરાવવા માંગતી હોય એના દ્વારા પણ વહેલામાં વહેલી તકે ખરીદીની પ્રક્રિયાઓ શરૂ થાય તો ખેડૂતોને સારા ભાવ પ્રાપ્ત થઈ શકે. રાણસ ગઢવી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર. ભરેલી ટ્રકમાં સ્ટેરિંગ લોક થઈ જતા પહાડ સાથે ટ્રક અથડાઈ જતા આગ લાગી હતી. ત્યારે આગ લાગવાને કારણે ડ્રાઈવર અને ક્લીનર કાર તોડીને બહાર આવી ગયા હતા. ત્યારે ટ્રકની આગ ભારે હોવાને કારણે ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શક્તિપીઠ અંબાજી અને ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું શક્તિપીઠ અંબાજી છે. તે અંબાજી ધામના વચ્ચેથી આબુ હાઈવે નીકળે છે અને આ ધામમાં બાયપાસ માર્ગ ન હોવાથી અહીં મોટી મોટી ગાડીઓ માલ ભરીને અંબાજી તરફના માર્ગો પર અવર જવર કરતી હોય છે. અંબાજીથી હડાદ માર્ગ પર રાણપુર બંગલા ગામની સીમામાં પંજાબથી 30 ટન બટાકા ભરીને હિંમતનગર તરફ જતા આ ટ્રકનો સ્ટીયરિંગ લોક થઈ જતા ટ્રક ધડાકા સાથે પહાડ સાથે અથડાયું હતું અને અથડાતાની સાથે આ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આ હાઈવે માર્ગ ઉપર અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો, તેમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને કાંસ થોડી બહાર નીકળી ગયા હતા. આ હાઈવે આબુ અમદાવાદ માર્ગ છે જ્યાં બનેલી ઘટના છે. 108 તેમજ ફાયર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને અંબાજી કોટેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાણપુર ગામની સીમા બપોરે પંજાબના પટિયાલાથી 30 ટન બટાકા ભરેલી ટ્રેન અંબાજી તરફ હિંમતનગર તરફ જઈ રહી હતી. ત્યારે સ્ટીયરિંગ લોક થઈ જતા આ ટ્રક સામેના પહાડો પર ધડાકા સાથે અથડાતા ટ્રકમાં મોટી આગ લાગી હતી અને આ સમયે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર કાર છોડીને બહાર નીકળ્યા હતા. ત્યારબાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબુ લેવામાં ઘણા પ્રયાસો કર્યા હતા, પણ આ ટ્રકની આગ ભારે હોવાથી ફાયરની ટીમ ઘણી મહેનત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ 108 અંબાજી મારફતે આ ડ્રાઈવર અને ક્લીનરને સારવાર માટે અંબાજીની સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંબાજી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી અને આગની હોનારત બાદ અહીંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમારા ફોન અને રૂપિયા આગમાં બળીને ખાક થઈ ગયા છે તેવું જાણવા મળ્યું હતું. અમારી ગાડી કા સ્ટેર લોક હો ગયા, ઘૂમે નહીં હે. સ્ટેર લોક હોને સે આગે ઠુક ગયા, ગાડી ઠુક કે આગ લાગ ગયા.
उसमें आलू भरा था बीज वाला, अहमदनगर जिमीदार का बीज वाला आलू था। हम दोनों आदमी एक गांव के हैं। 30 टन माल था आलू बीज वाला। उमेश पंचाल, सत्य एनएस गुजरात न्यूज, अंबाजी। મોરબી અર્બન વિસ્તારમાં ડેન્ગ્યુ રોગચાળો અટકાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં વિવિધ ટીમો બનાવીને ડેન્ગ્યુના અસરગ્રસ્ત એવા ટાઉનશીપ, લીલાપરા રોડ અને વાવરી રોડ તેમજ રવાપરા રોડ, બોની પાર્ક સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કુલ 13,400 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 5,445 વસ્તી આવરી લેવાઈ છે, જેમાં મચ્છરોના પોરા 16 સ્થળે જોવા મળ્યા હતા, તેમજ પાણીના પત્રોમાં 1420 સ્થળે દવા છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ 328 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે। તે ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચવા માટે કેવી તકેદારી રાખવી તે અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પાણીનો ભરાવ થતો હોય તે સ્થળ પર સ્વચ્છ રાખવા તેમજ સહિતના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। મોરબી જિલ્લાની પરિસ્થિતિની વાત કરીએ તો 2017ની અંદર ટોટલ આપણે 42 વીક સુધી 28 કેસ હતા, જ્યારે આ વર્ષે આપણી પાસે 13 કેસ છે। ડેન્ગ્યુ નથી એવું નથી કહેતો, પરંતુ આપણી ટીમો ખૂબ કાર્યરત છે અને મોટાભાગે અર્બન વિસ્તારની અંદર આની મુશ્કેલીઓ જાજી હોય છે। છેલ્લા 2 મહિનાથી સતત આપણે અર્બન વિસ્તારની અંદર અને જુદા જુદા વિસ્તારોની અંદર ફોગિંગની કામગીરી અને ડેન્ગ્યુ માટેની કામગીરી ચાલુ હોય છે। જોવા જઈએ તો અમે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ રાખ્યું છે। દર શુક્રવારે અમારા જિલ્લા કક્ષાના અધિકારીઓની ટીમ આની અંદર જાય છે અને જુદા જુદા પીએચસી અને વિસ્તારની મુલાકાત લે છે અને એની અંદર આ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે, જેની અંદર મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા પણ એક છે। પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી। સુરત સહિત સમગ્ર દક્ષિણમાં હાલ ડાંગરનો પાક ખેડૂતોએ લીધો છે, જો કે સરદાર દ્વારા ખેડૂતોને ઓછા ભાવ આપી પાક ખરીદવામાં આવે છે, જેની સામે સરકારી સંસ્થાઓ દ્વારા વધુ ભાવ આપવામાં આવે છે, જેથી સરકાર દ્વારા 450 રૂપિયા ટેકાના ભાવે ડાંગર ખરીદવામાં આવે તેની માંગ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને અનાજ ઉગાડવાનો ખર્ચ ન નીકળે તેવા ભાવે પાક ખરીદવામાં આવતા હોવાનો આક્ષેપ પણ ગુજરાત ખેડૂત સમાજના મુખ્ય પ્રમુખ જયેશ પટેલે કર્યો હતો। જે રીતે રાજ્યના અન્ન પુરવઠા નિગમે ટેકાના ભાવ જે 20 કિલોના 350 રૂપિયા જાહેર કર્યા છે અને દક્ષિણ ગુજરાતની જે સહકારી પ્રવૃત્તિ છે લગભગ 441 રૂપિયા ગયા વર્ષના ભાવ જાહેર કર્યા છે, એ લગભગ જે રીતે 20 કિલોનો 90 રૂપિયાનો તફાવત જે રીતે થઈ રહ્યો છે અને જે રીતે વાતો થઈ રહી છે 2022માં ડબલ આવકની, અને બીજી બાજુ તમે જોવ તો રાસાયણિક ખાતરના ભાવો વધી રહ્યા છે અને અત્યારે તમે છેલ્લા 2 દિવસથી જોવ તો મુખ્ય જે ખર્ચો છે અમારો ડીઝલ એ પણ પેટ્રોલ કરતાં વધી ગયો ખર્ચો, એટલે સ્વાભાવિક છે સરકાર શું કરવા માગે છે। એટલે એક બાજુ તમે જોવ તો જે રીતે એમણે પ્રતિ કિલો લગભગ 70 રૂપિયાના 50 પૈસાની ખરીદી કરવાની વાત કરી છે, બીજી બાજુ તમે જોવ તો અમારી જે બાય પ્રોડક્ટ બને છે પૌવા મમરા એ બજારમાં લગભગ 40-45 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે, એટલે ડબલ કરતાં પણ વધારે, અને ખેડૂતોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે એટલે એની સામે અમારો વિરોધ છે અને આવનાર દિવસોમાં જે રીતે સરકાર વાતો કરી રહી છે કે અમે ડબલ આવક કરીશું, પણ ડબલ નહીં પણ જે સ્થિતિ બનતી જાય છે એમાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત। બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।